નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત ચેપ્ટર નંબર 10 ભાગ એટલે કે પેટર્નની રમત. તો આપણે આજુબાજુની ભાગ એટલે કે પેટર્ન, તો રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ તાર વાળનો તાર, આ તાર છે મિત્રો, જે આપણે ખેતરમાં કેટલીક વાર જોઈએ છીએ, તો આ તારની વાડ કરેલી હોય છે. બીજું ચિત્ર છે કે બારીની જાળી, તો આપણે બારીની જાળી પણ પેટર્ન મુજબ આપણે જોઈએ છીએ, એકની એક ડિઝાઇન વારે ઘડીએ પુનરાવર્તન થતું હોય છે. પછી છે સાત પ્રકારે પણ પેટર્ન હોય છે, બરાબર. આપણે ઓશિકાના કવર હોય, સાડી હોય, એની અંદર આ પ્રકારે આપણે પેટર્ન જોઈએ છીએ. તો તમારી આજુબાજુ જુઓ અને ત્રણ વસ્તુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય. તો ત્રણ વસ્તુઓના છે કે સાડી, ટાઇલ્સ, ચાદર, આ સિવાય સોના ચાંદીના દાગીના છે, એમાં પણ આપણને પેટર્ન જોવા મળતી હોય છે. તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન તમે દોરો. તો નમસ્તે, હું પલ્લવી છું, હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે. મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાજીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લોક પ્રિન્ટની ભાત છે, એટલે કે તમે કેટલીક વખત મેળામાં જતા હશો તો હાથે મેદી મૂકવા માટે પેલા બ્લોક જે મેદીવાળા કરીને હાથ પર મૂકે છે, તો મેદીની ડિઝાઇન હાથ પર છપાઈ જાય છે, બરાબર. તો એ મુજબનો જ આ બ્લોક હોય, જેને રંગવાળો અથવા કલરવાળો કરીને એ કપડાં ઉપર ગોઠવણી કરવામાં આવે તે એ મુજબની ડિઝાઇન બની જાય છે, એટલે કે ડિઝાઇનનું છાપકામ થઈ જાય છે, બરાબર. તો આ મુજબ બ્લોક છે, એની ગોઠવણી કરેલી છે ડિઝાઇન દ્વારા. જુઓ તો બ્લોકનો ઉપયોગ વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે. એક દિવસે મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી. તો જુઓ, આ પલ્લવીએ બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી છે. તેને એક વખત બ્લોક છતો પકડીને ઉપરની તરફ ફૂલાવે એ મુજબ ડિઝાઇન પાડી છે, અને બીજો બ્લોક જે છે એ ફૂલ નીચે આવે એ મુજબ બ્લોક પકડ્યું છે અને કર્યું છે. તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તે તમે જોઈ શકો છો. પેટર્નનું પુનરાવર્તન થાય છે એટલે કે એકની એક પેટર્ન વારે ઘડીએ આવે છે. પેટર્નમાં ચિત્રો, તો મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમ નો ઉપયોગ કર્યો છે. તો જુઓ, એ નિયમનો ઉપયોગ છે. બે છોકરા એક છોકરી, પછી બે છોકરા એક છોકરી, બે છોકરા, બરાબર. એ મુજબ તો આ પેટર્ન માટેનો નિયમ છે કે દરેક બે છોકરા પછી એક છોકરી આવે, પછી તેનું પુનરાવર્તન થાય છે. જુઓ, પછી આ એક પેટર્ન છે કે એક તીર ઉપરની તરફ જાય છે, એક તીર નીચેની તરફ આવે છે, પછી એક ઉપરની તરફ એક નીચેની તરફ, એનું એ પુનરાવર્તન થયા કરે છે. એટલે કે આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુ છે અને એક તીર નીચેની બાજુ છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. તો મહાવરો છે, નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. તો જુઓ, આ લોટાનું ચિત્ર છે મિત્રો, કે લીલા રંગનો છે, પછી લાલ, પછી લીલા રંગનો છે, પછી લાલ. તો તમારે આ મુજબ અહીં લોટાનું ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. તો અહીં લીલો રંગ પૂરવાનો છે, પછી બીજું એ મુજબનું ચિત્ર દોરવાનું છે તમારે, પણ એની અંદર તમારે લાલ રંગ પૂરવાનો છે આ વખતે. કારણ કે એક લીલો રંગ, પછી લાલ, પછી લીલો અને લાલ, એ મુજબ કરવાનું છે. પછી એ મુજબનું ચિત્ર દોરવાનું છે અને એમાં પણ હવે લીલો રંગ આવશે, બરાબર. હવે જુઓ, લાલ લીલો, લાલ લીલો, એ રીતે. નીચે બીજી પેટર્ન છે, જુઓ, બે વખત અ છે પછી બ, પછી બે વખત અ છે પછી બ, તો પછી બે વખત અ લખવાનું છે પછી બ લખવાનું છે. તો જુઓ અહીં નંબર 3 પર કે ફૂલની એક પાંદડી છે, પછી 3, પછી 5, તો પછી અહીં એક પાંદડી, 3 પાંદડી અને 5. તો આપણે અહીં એક દોરવાની, પછી 3 દોરવાની છે અને પછી 5 પાંદડીઓ દોરવાની છે. તો એ જ રીતે નીચે મુજબનું જુઓ ચાચું, કે એક ચોરસ છે એના સરખા 4 ભાગ કર્યા છે, સામસામેના ખૂણેથી લીટી દોરવાની છે. તો જુઓ,
જે વાદળી કલર એક ચિત્રમાં કઈ જગ્યાએ કરેલો છે? ઉપરની તરફ છે, બરાબર. પછી બીજામાં આ જગ્યાએ છે, ત્રીજા ચિત્રમાં આ જગ્યાએ છે, અને ચોથા ચિત્રમાં આ જગ્યાએ છે. હવે પાંચમું ચિત્ર જે છે એ રંગ ઉપરની તરફ આવશે, એટલે કે નંબર એક જેવું તમારે દોરવાનું છે, આમાં રંગ પૂરવાનો છે, બરાબર. પછી બીજા ચિત્રમાં તમારે આ આ જગ્યાએ રંગ પૂરવાનો છે, અને બાકીના ત્રણ ખાનામાં લીલો પૂરવાનો છે. અને ત્રીજા ચિત્રમાં તમારે નંબર ત્રણ મુજબ, એટલે અહીં તમારે સાદો રંગ પૂરવાનો છે, બાકીના ત્રણમાં લીલો પૂરવાનો છે. પછી નંબર પાંચ જુઓ તમે, એક મોટું લાલ ચોરસ છે, પછી બ્લુ કલર વાદળી કલરનું ચોરસ છે, એ નાનું લંબચોરસ છે, બરાબર. એક ચોરસ છે, એક લંબચોરસ છે, એક ચોરસ છે, લંબચોરસ. તો જુઓ દીવા પ્રકારનું ચિહ્ન છે, તે ત્રણ છે, ભાગ છે, બરાબર. તો જુઓ એક બે ત્રણ ચાર સુધી સરખી છે, પછીની પાછી એક નંબર જેવી પુનરાવર્તન થાય છે, બરાબર. તો બીજામાં તમારે બે નંબર જેવું દોરવાનું છે, ત્રીજામાં ત્રણ નંબર, ચોથામાં ચાર નંબર, એટલે એકથી ચાર જાતની અલગ અલગ પેટર્નનું પુનરાવર્તન થાય છે. નંબર ચાર પછી નંબર પાછો એક બે ત્રણ ચાર, પછી એક બે ત્રણ ચાર, એ મુજબ તમારે દોરવાનું છે. નંબર બેમાં તમારે આ મુજબ દોરવાનું, ત્રણમાં આ મુજબ, નંબર ચારમાં આ મુજબ, અને નંબર આગળના પછી એક નંબર જેવું દોરવાનો છે, એ મુજબ તમારે કરવાનું છે. નંબર છ જુઓ કે સવાર, બપોર, સાંજ, રાત, પછી સવાર આવશે, બપોર, સાંજ અને રાત. તો વિદ્યાર્થી મિત્રો જો સવાર, બપોર, સાંજ અને રાત એનો પુનરાવર્તન થાય છે, એટલે તમારે લખવાનું છે, બરાબર. સવાર પછી બપોર, સાંજ અને રાત, ત્રણ શબ્દો તમારે લખવાના છે. તો અત્યારે આટલા સુધી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.